નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં ચેપ્ટર 2 બહુપદીઓ વિશે વાત કરીએ તો તેમાં આજે વાત કરવાની છે સ્વાધ્યાય 2.1 વિશે. સ્વાધ્યાય 2.1માં સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 1ની રકમ. આપેલ અભિવ્યક્તિઓ એક ચલવાળી બહુપદી છે કે નહીં તે કારણ સાથે જવાબ આપવાનું છે. એટલે બહુપદી છે તથા કેવી બહુપદી એક ચલવાળી છે કે નહીં તે કારણ સાથે આપણે જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બહુપદી, કોઈ પણ અભિવ્યક્તિ બહુપદી ક્યારે બને છે? જ્યારે તેના ચલના ઘાતાંક કેવા હોય? પૂર્ણ સંખ્યાવાળા હોય. એટલે કે ઘાતાંકમાં જે સંખ્યા છે, ધારો કે લઈ લઈએ એક્સ, હવે એક્સનો ઘાતાંક 1 હોય તો આ પૂર્ણ સંખ્યા છે, માટે તે બહુપદી બને. પણ એક્સની માઇનસ 1 ઘાત લઈએ તો આ બહુપદી બનતી નથી, કારણ કે ઘાતાંકમાં તમે જુઓ તો પૂર્ણ સંખ્યા નથી, માઇનસ છે, માટે આ બહુપદી કહેવાય નહીં. અને એક ચલવાળી એ તો આપણે જાણીએ છીએ કે એક ચલ એટલે ફક્ત બહુપદીમાં એક જ ચલ હશે, એક્સ અને વાય એવા બંને ચલ એક સાથે હોઈ શકે નહીં. જોઈએ એમાં પહેલો દાખલો. 4x² - 3x + 7. હવે 4x નો વર્ગ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો ચલ એક જ છે એક્સ, અને તમે જોશો તો બંનેમાં ઘાતાંક કેવો છે? પૂર્ણ સંખ્યા જ આપેલું છે, માટે કહી શકાય કે આપેલ બહુપદી એક ચલ બહુપદી એક ચલવાળી બહુપદી છે. કારણ, કારણ કે શું કહી શકાશે? કારણ એક જ ચલ કયો છે? એક્સ. અને તેના એક જ ચલ એક્સ છે, એના ઘાતાંક કેવો છે? પૂર્ણ સંખ્યા. એટલે કહી શકાય કે આ એક ચલ બહુપદી છે. એ જ રીતે y² + √2. હવે y² + √2 છે, અહીંયા એક જ ચલ છે તથા ઘાતાંકમાં પણ પૂર્ણ સંખ્યા છે, માટે આ પણ એક ચલવાળી બહુપદી છે. હવે એનું પણ કારણ આપવાનું છે, તો કારણ લખીએ. કારણ શું થશે? એક જ ચલ વાય અને એનો પણ ઘાતાંક પૂર્ણ સંખ્યા. ચલો એ જ રીતે ત્રીજો દાખલો જોઈએ, તો 3√t + √2. હવે અહીંયા તમે જોશો તો એક ચલ તો છે જ, બંનેમાં ટી જ છે, પણ તમે જુઓ તો અહીંયા રૂટ ટી છે. હવે રૂટ ટી એટલે કે t⁻², કહેવાય. તો આ પૂર્ણ સંખ્યા નથી ઘાતાંકમાં, માટે આપેલ અભિવ્યક્તિ એ બહુપદી જ નથી. એટલે એક ચલની તો કોઈ વાત જ નથી આવતી, માટે કહેવાય કે આપેલ અભિવ્યક્તિ એક ચલ વાળી બહુપદી નથી. એનું કારણ શું લખાશે? કારણ શું થશે? એક ચલ એટલે કે કયો ચલ છે? રૂટ ટી છે, પણ તેનો ઘાતાંક ટીનો ઘાતાંક કેવો છે? ટીનો ઘાતાંક 1/2 છે, માટે એક ચલ બહુપદી કહેવાશે નહીં. એ જ રીતે y + 2/y, અહીંયા પણ જોશો તો વાયને ઉપર લઈએ તો y² - 1 થશે, એટલે અહીંયા પણ એક ચલ બહુપદી કહેવાશે વાળી બહુપદી. શું થશે? એક ચલ વાળી બહુપદી નથી, કારણ કે કારણ શું થશે? વાયનો ઘાતાંક કેટલો છે? અહીંયા -1 છે, માટે બહુપદી બનશે નહીં. ચલો અહીંયા જોઈશું લાસ્ટમાં પાંચમો દાખલો. x⁻¹0 + y³ + t⁻¹50.
હવે અહીંયા જોશો તો બહુપદી તો છે, કારણ કે બંને ત્રણે ત્રણના ઘાતાંકમાં પૂર્ણ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, પણ તમે જોશો તો અહીંયા ત્રણ અલગ અલગ ચલ આપેલા છે અને આપણને તો એક ચલવાળી બહુપદી છે કે નહીં તેમ પૂછ્યું છે, આ તો ત્રિચલ બહુપદી થઈ, માટે એક ચલવાળી બહુપદી બહુપદી નથી, કારણ શું થશે, ત્રિચલ બહુપદી છે, ત્રિચલવાળી બહુપદી છે. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર બે. હવે દાખલા નંબર બેમાં વિદ્યાર્થી મિત્રો એક્સ સ્ક્વેરના સહગુણક લખવાના છે, એટલે બહુપદી આપેલી છે અલગ અલગ, એમાં એક્સ સ્ક્વેરનો સહગુણક કયો છે તે આપણે લખવાનો છે. સહગુણક એટલે કે જે તે ચલની બાજુમાં આપેલી સંખ્યા. હવે એક્સ સ્ક્વેરનો સહગુણક પહેલામાં જોઈએ તો 2 + x² + x. હવે એક્સ સ્ક્વેરનો સહગુણક અહીંયા કંઈ જ નથી એટલે કહેવાય 1. ચલો એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો થશે, પહેલામાં 1. ત્યાર પછી જોઈએ બીજું, 2 - x² + x³. હવે સહગુણકમાં ખાસ આપણે જે તે સંખ્યા આપેલી હોય તેને નિશાની સાથે લેવાની છે, એટલે અહીંયા કંઈ નથી પણ 1 કહેવાય, પણ 1 કેવા લેવાના વિદ્યાર્થી મિત્રો, નિશાની સાથે એટલે -1. એ જ રીતે ત્રીજામાં જોઈએ એક્સ સ્ક્વેર, એનો સહગુણક કયો થશે, π/2. એ જ રીતે અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક પૂછ્યું છે તો √2x - 1 છે. હવે આપેલ બહુપદીમાં તો એક્સ સ્ક્વેરવાળું કોઈ પદ જ નથી, માટે કહી શકાય કે એક્સ સ્ક્વેરનો સહગુણક કયો છે, 0 છે. ત્યાર પછી વાત કરીએ દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3માં એક એક ઉદાહરણ આપવાનું છે, શેનું ઉદાહરણ તેના વિશે વાત કરીએ. 35 ઘાતાંકવાળી દ્વિપદી, દ્વિપદી એટલે આપણે જાણીએ છીએ કે જેમાં બે પદ હોય તેવી બહુપદી, અને 100 ઘાતાંકવાળી એકપદીનું ઉદાહરણ આપવાનું છે. તો 35 ઘાતાંકવાળી દ્વિપદીનું ઉદાહરણ આપીએ તો 3x ની કેટલી ઘાત જોઈશે, 35 ઘાત - 1. દ્વિપદી બની ગઈ, બે પદ છે માટે દ્વિપદી, અને ઘાતાંક કેટલો, 35. આ ઉદાહરણ. ચલો એ જ રીતે 100 ઘાતાંકવાળી એકપદીનું એક ઉદાહરણ આપવાનું છે. તો અહીંયા આપણે લઈ શકાય કોઈ પણ તમે ચલ લઈ શકો છો. તો અહીંયા લખી શકાય કે 3x/100. એક જ પદ કયું છે, એકપદી એટલે એક જ પદ આવશે, એટલે 3x/100. આવા અન્ય ઉદાહરણ પણ તમે આ જ રીતના આપી શકો છો, ચલ પણ બદલી શકાય છે. અહીંયા 3y/100 પણ આનું ઉદાહરણ થઈ શકે છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુપદીની ઘાત શોધવાની છે. બહુપદીની ઘાત વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરી છે કે બહુપદીની ઘાત કઈ રીતે શોધાય, તો કે આપેલ બહુપદીમાં ઘાત મહત્તમ ઘાતાંક, બહુપદીમાં ચલનો મહત્તમ ઘાતાંક એ આપેલ બહુપદીની ઘાત થશે. અહીંયા ચલનો મહત્તમ ઘાતાંક પહેલામાં જોઈશું તો ચલ એક્સ છે એનો મહત્તમ ઘાતાંક કયો છે, 3 છે, 2 પણ છે અને 1 પણ છે. મહત્તમ ઘાતાંક આપણે જાણીએ છીએ 3, માટે આપેલ બહુપદીની ઘાત તમારે આખા વાક્યમાં લખવાનું છે, આપેલ બહુપદીની ઘાત 3 થાય. એ જ રીતે અહીંયા જોશો તો મહત્તમ ઘાતાંક કેટલો છે, 2, એટલે આપેલ બહુપદીની ઘાત કેટલી થશે, 2 મળશે. ત્યાર પછી ત્રીજું છે 5t - √7. અહીંયા મહત્તમ ઘાતાંક જોશો તો 1 જ છે, બીજી કોઈ ટી વાળી કોઈ બીજું પદ છે જ નહીં, માટે આપેલ બહુપદીની ઘાત થશે 1. એ જ રીતે ચોથા દાખલામાં જોઈએ તો અચળ બહુપદી છે. હવે અચળ બહુપદી આપણે આગળ જોઈ ગયા કે અચળ બહુપદીની ઘાત કેવી હોય છે, 0 હોય છે, માટે 3 છે એ અચળ બહુપદી છે, માટે તેની ઘાત 0 મળશે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. સુરેખ દ્વિઘાત ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય તે શીખી ગયા. સુરેખ એટલે કે જેની
મહત્તમ ઘાતાંક એક હોય એટલે કે બહુપદીની ઘાત હોય એક, તેને સુરેખ, દ્વિઘાત એટલે બહુપદીની ઘાત બે હોય, અને ત્રિઘાત એટલે બહુપદીની ઘાત ત્રણ હોય. વિવિધ બહુપદી આપેલી છે, એમાંથી વર્ગીકૃત કરવાનું છું. પહેલી બહુપદી જોઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ, તો એમાં મહત્તમ ઘાતાંક બે છે એટલે દ્વિઘાત બહુપદી થશે. ત્યાર પછી જોઈએ બીજી બહુપદી આપેલી છે એક્સ માઇનસ એક્સ ક્યુબ, તો અહીંયા જોઈશું તો બહુપદીની ઘાત ત્રણ છે માટે આ થશે ત્રિઘાત બહુપદી. ત્યાર પછી વાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ ફોર, એટલે અહીંયા જોઈશું તો બહુપદીની ઘાત બે છે માટે દ્વિઘાત બહુપદી. ત્યાર પછી વન પ્લસ એક્સ, તો અહીંયા એક્સનો મહત્તમ ઘાતાંક એક છે એટલે આ કેવી થશે સુરેખ બહુપદી. બધી જ બહુપદી છે અને તેને વિવિધ બહુપદીમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પાંચમું થ્રી ટી, એટલે કે અહીંયા પણ શું થશે સુરેખ બહુપદી, કારણ કે બહુપદીની ઘાત એક છે. અહીંયા ઘાત બે છે આર સ્ક્વેર, એટલે આ થશે દ્વિઘાત બહુપદી. ત્યાર પછી સેવન એક્સ ક્યુબ, ઘાત ત્રણ છે માટે ત્રિઘાત બહુપદી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના સ્વાધ્યાય વિશે વાત કરીશું. થેન્ક યુ.